સમયસર કાર્યવાહી થતાં જાનમાલનું નુકસાન થયું ન હતું. કચ્છના બ્યાવર શહેરમાં પશ્ચિમ કચ્છ વિભાગમાં કર્મચારી તરીકે ફરજ બજાવતા વિજયભાઈ ખેમજીભાઈ ચૌહાણને તારીખ 25 નવેમ્બરના રોજ અમુક ઇસમો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેના પગલે સમગ્ર ગુજરાતમાં રાવણા રાજપૂત સમાજ દ્વારા ન્યાય માટે માંગ કરવામાં આવી રહી છે, જેમાં આજે દિયોદર ખાતે રાષ્ટ્રીય ચામુંડા સેના સંસ્થા અને રાવણા રાજપૂત યુવા શક્તિ સંગઠન ભારત જિલ્લા અધ્યક્ષ રણજીતસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ આજે મામલતદાર કચેરી ખાતે વિજયભાઈ ચૌહાણની હત્યામાં તટસ્થ તપાસ થાય અને તેમના પરિવારજનોને સરકાર તરફથી મળતી તમામ સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે યુવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં એક પોલીસ વિભાગના કર્મચારીની હત્યા અંગે કસૂરવાર સામે પગલાં લેવાય તેવી માંગ કરી હતી. 4-5 દિવસ પહેલાં અંજાર કચ્છમાં અમારા સમાજના વિજયભાઈ ખેમજીભાઈ ચૌહાણ જે પોલીસકર્મી હતા એમને ત્યાંના કોઈ લોકોએ ચાલુ ડ્યુટીમાં એમને નિર્મળ હત્યા કરી છે. એના વિરોધમાં મેં દિયોદર રાવણા રાજપૂત સમાજ અને દિયોદર રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અને અમારા સમાજના એ આ એક યુવાનને નિર્મળ હત્યા કરી છે એની ઉપર રહે એની તપાસ થાય એ અનુસંધાને મેં આવેદનપત્ર આપ્યું છે.